નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર આઠ માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર આજે આપણે જોઈશું શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર વિશે તો આપણે જાણીએ છીએ કે રોગપ્રતિકારક તંત્ર એ રોગો સામે લડતું એક વિશિષ્ટ પ્રકારનું તંત્ર છે આ રોગ પ્રતિકારક તંત્રમાં કોનો કોનો સમાવેશ થશે તો લસિકા અંગો પીએસ્યુ કોષો કોષોની અંદર આપણે જાણીએ છીએ કયા કોષો આવશે ટી કોષો અને બી કોષો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર અને આ બી કોષોમાંથી જે એન્ટીબોડી ઉત્પન્ન થતું હતું જેને આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે પણ ઓળખીએ છીએ એ રુધિરમાં દ્રાવ્ય હતું બરાબર છે તો આ એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે તો અહીં પ્રતિકારક તંત્રમાં લસિકા અંગો પેશીઓ કોષો અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુનો સમાવેશ થાય આપણું પ્રતિકારક તંત્ર વિશિષ્ટ છે તો એ શું કામ કરે છે તો એક તો પરજાત એન્ટિજનને ઓળખે છે કોઈ એક બોડી છે તો એની એ શરીરમાં પ્રવેશતા કોઈ પણ જે પરજાત અણુ છે ધારો કે આ પરજાત અણુ છે એ શરીરમાં પ્રવેશે તો પહેલું કામ છે એને ઓળખવાનું બરાબર છે બીજું છે એની સામે પ્રતિચાર આપે બરાબર પ્રતિચાર એટલે કે બી કોષો અને ટી કોષો ઉત્પન્ન થશે આ એન્ટિજનની સામે બી કોષો ઉત્પન્ન થશે જે એન્ટીબોડીનું સર્જન કરશે બરાબર છે એટલે કે પ્રતિચાર આપે છે એમ કહી શકાય અને ત્યારબાદ આ જે બી કોષો અને ટી કોષો ઉત્પન્ન થાય છે એ એને યાદ પણ રાખે છે સ્મૃતિ બરાબર આપણે જાણીએ છીએ કે ઉપાર્જિત પ્રતિકારકતા એ સ્મૃતિ આધારિત છે તો અહીંયા આપણું પ્રતિકારક તંત્ર વિશિષ્ટ છે જે ત્રણ તબક્કામાં કાર્ય કરે છે પહેલું છે પરજાત એન્ટિજનને ઓળખે છે પરજાત એટલે આપણે જાણીએ છીએ ઉપાર્જિત પ્રતિકારકતામાં કે આપણું શરીર જે છે સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખી શકે છે બરાબર તો અહીં જે પરજાત એન્ટિજન શરીરમાં દાખલ થાય પહેલું કામ એને ઓળખવાનું છે બીજું કે એન્ટીજન સામે પ્રતિચાર આપવાનું છે અને ત્રીજું કે એને યાદ પણ રાખે છે બરાબર આ પ્રતિકારક તંત્ર એ એલર્જીની પ્રક્રિયામાં સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણે જાણીએ છીએ કે એલર્જીની પ્રક્રિયામાં એન્ટીબોડી ઈ આઈજી ઉત્પન્ન થાય છે બરાબર જ્યારે અંગ પ્રત્યારોપણમાં સીએમઆઈ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એટલે કે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે તો અહીંયા પ્રતિકારક તંત્ર એ આ ત્રણે ત્રણ પ્રક્રિયાઓ એલર્જીની પ્રક્રિયા હોય સ્વરોગ પ્રતિકારકતા જેની અંદર આપણે જોઈતું સંધિવા બરાબર છે જે આપણા સમાજમાં થતો સામાન્ય સ્વપ્રતિરક્ષા રોગ છે અને અંગ પ્રત્યારોપણની અંદર આ પ્રતિકારક તંત્ર ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે એના પછી આપણે જોઈશું લસિકા અંગો એટલે શું તો એવા અંગો કે જ્યાં લસિકા કણોનું સર્જન થાય લસિકા કણો અથવા તો જે લસિકા કોષો છે એનું સર્જન ક્યાં થશે આ લસિકા અંગોમાં થાય એનું પરિપક્વન થાય અને ત્યારબાદ એનું વિભેદીકરણ પણ થાય છે તો લસિકા અંગો એવા અંગો છે જ્યાં લસિકા કણોનું સર્જન એનું પરિપક્વન તથા વિભેદીકરણ થાય છે પ્રાથમિક લસિકા અંગોની વાત કરીએ તો અસ્થિ મજ્જા અને થાઇમસ એ પ્રાથમિક લસિકા અંગોમાં આવે છે અહીં આપણે પ્રાથમિક લસિકા અંગો એ ક્યાં આવેલા છે એ જોઈ શકીએ છીએ પહેલું છે થાઇમસ બીજું છે અસ્થિ મજ્જા બરાબર છે તો અહીંયા આપણે થાઇમસ જોઈએ અને અસ્થિ મજ્જા જોઈ શકાય છે અસ્થિમજ્જા એ હાડકાઓ જે આવેલા છે આપણા એ હાડકાઓની અંદરનું જે પોલાણનો ભાગ છે ત્યાં જે દ્રવ્ય ભરેલું હોય છે એને અસ્થિ અથવા તો બોન મેરો તરીકે ઓળખાય છે અને આ અસ્થિ રુધિર કણો આરબીસી ડબલ્યુ સી રક્તકણિકાઓ બરાબર છે એ બધું જ નું ઉત્પત્તિ એટલે કે સર્જન એ અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થતા હોય છે બરાબર તો આ થઈ ગયું પ્રાથમિક લસિકા અંગોની અંદર થાઇમસ અને બીજું છે અસ્થિ જે થાઇમસ અને અસ્થિ મજ્જા છે અહીં શું થાય પ્રાથમિક લસિકા અંગોમાં અપરિપક્વ લસિકા કણો એ એન્ટીજન સંવેદી કણોમાં વિભેદિત થાય બરાબર છે પ્રાથમિક લસિકા અંગોમાં આપણે જોયું કે શું થશે તો અહીંયા કણો ઉદભવે ખરા પણ એ કેવા હોય અપરિપક્વ હોય પ્રાથમિક લસિકા અંગોમાં જે કણો ઉદભવે છે એ અપરિપક્વ હોય છે બરાબર એ અપરિપક્વ એ એન્ટીજન સંવેદી કણોમાં વિભેદિત થાય એટલે જે અપરિપક્વ કણો હોય છે એ એન્ટીજનને ઓળખી શકતા નથી એ પરિપક્વ એટલે કે એન્ટીજન સંવેદી બને પછી જ એ એન્ટિજનને ઓળખવાની ક્ષમતા ધરાવતા હોય છે એટલે લખ્યું છે એન્ટિજન સંવેદી કણોમાં વિભેદિત થાય આ પરિપક્વ બન્યા પછી એ દ્વિતીય લસિકા અંગોમાં સ્થળાંતરિત થાય છે આ દ્વિતીય લસિકા અંગો જે છે એમાં સ્થળાંતરિત થાય છે તો દ્વિતીય લસિકા અંગો કયા તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ નામ નિર્દેશન સાથે આપણે બતાવે છે દ્વિતીય લસિકા અંગોની અંદર આ એક એડેનોઇન એડેનોઇડ છે બીજું છે કાંકડા પછી છે લસિકા ગાંઠ ત્યારબાદ બરોળ નાના આંતરડાના પેર્સની ખંડિકાઓ અને આંત્રપુચ તો આ બધા દ્વિતીયક લસિકા અંગો છે આ દ્વિતીયક લસિકા અંગોની અંદર આપણે જોયું કે એન્ટીજન સંવેદી કણોમાં વિભેદિત થયા પછી અને પરિપક્વ બન્યા પછી દ્વિતીયક લસિકા અંગોની અંદર એ વિભેદિત પરિપક્વ એન્ટિજન કણો એ દ્વિતીયક લસિકા અંગમાં દાખલ થાય છે દ્વિતીયક લસિકા અંગો કણોને એન્ટિજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે બરાબર પ્રાથમિક લસિકા અંગોની અંદર લસિકા કણો ઉત્પન્ન થાય બરાબર તેઓ પરિપક્વ થાય અહીંયા શું થશે પરિપક્વ અને પરિપક્વ બન્યા પછી એ દ્વિતીયક લસિકા અંગોમાં જશે ત્યાં દ્વિતીયક લસિકા અંગોની અંદર એન્ટિજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે એન્ટીજન સાથે પ્રક્રિયા ક્યાં થશે આ દ્વિતીયક લસિકા અંગોમાં અને આ પ્રક્રિયા પછી અસરકારક અસરકારક કોષ તરીકે તેને ઓળખ પૂરી પાડે છે એ એન્ટીજન સંવેદી કોષોને એક ઇફેક્ટિવ સેલ એટલે કે અસરકારક કોષ તરીકેની ઓળખ ત્યારબાદ જે છે થાય છે એમ એટલે કે એન્ટીજન અહીંયા દ્વિતીયક લસિકા અંગોની અંદર જે એન્ટીજન આવશે એની સામે આ લસિકા કણો એ અસરકારક કોષ તરીકે વર્તશે એમ કહી શકાય ઇફેક્ટિવ સેલ તરીકે વર્તશે એમ કહી શકાય તો આપણે અહીં જોઈ શકીએ છીએ પ્રાથમિક લસિકા અંગો આ દ્વિતીય લસિકા અંગો એના નામ તમારે મિત્રો યાદ રાખવાના છે બરાબર હવે આપણે દરેકે દરેક અંગ આ જે લસિકા અંગો છે એના વિશે ડિટેલમાં આપણે આપણે જોઈએ આગળ તો પ્રાથમિક લસિકા અંગોની અંદર આપણે જોયું પહેલું છે અસ્થિ મજ્જા અસ્થિ મજા એ મુખ્ય લસિકા અંગ છે જેમાં લસિકા કણો કે લસિકા કોષો સહિત બધા રુધિર કોષો સર્જાય છે અત્યારે જ આપણે અગાઉની સ્લાઇડમાં જોયું કે આ જે મેરો અથવા તો અસ્થિ મજ્જા છે એની અંદર આજે બરાબર મધ્યમાં જે દ્રવ્ય ભરેલું છે એને આપણે કહીએ છીએ અસ્થિમજ્જા આ અસ્થિ મજ્જામાંથી શું ઉત્પન્ન થાય લસિકા કણો ઉત્પન્ન થાય લસિકા કોષો ઉત્પન્ન થાય તેમજ બધા જ રુધિર કોષો બરાબર એ ક્યાંથી સર્જાય છે અસ્થિ મજ્જામાંથી સર્જાય છે એટલે કે આ અસ્થિ મજ્જા એ મુખ્ય લસિકા અંગ છે ઓકે એના પછી બીજું છે થાઇમસ થાઇમસ જે છે ખંડમય અંગ છે જે હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલું છે હૃદયની નજીક છે અને છાતીનું જે અસ્થિ છે એની સહેજ નીચે આ થાઇમસ ગોઠવાયેલું હોય છે થાઇમસ ગ્રંથિનું કદ જન્મ સમયે મોટું હોય છે પરંતુ ઉંમર વધવાની સાથે તે નાની થતી જાય છે અને કિશોરાવસ્થાએ તે નાના કદની બને છે અગિયાર સાયન્સની અંદર પણ આપણે જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે અભ્યાસ કરતા હતા ત્યારે જોયું હતું કે વ્યક્તિની ઉંમર વધે એમ એની રોગપ્રતિકારક શક્તિ કેમ ઘટે છે કેમ કે શરૂઆતમાં થાઇમસ ગ્રંથિનું કદ મોટું હોય છે પણ જેમ જેમ ઉંમર વધે એમ થાઇમસ ગ્રંથિનું કદ નાનું થતું જાય છે અને થાઇમસ એ જે લસિકા કોષો છે એને પરિપક્વ થવા માટેનું સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે એમ પણ કહી શકાય બરાબર તો એની અંદરથી જે ઉત્પન્ન થતો થાઇમોસિન નામનો અંતસ્ત્રાવ છે એ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તો અહીંયા થાઇમસ ગ્રંથિનું કદ નાનું થાય તો પરિણામે શું થશે થાઇમસ ગ્રંથિનું કદ નાનું થવાને કારણે એ થાઇમોસીનનો અંતસ્ત્રાવ પણ ખૂબ ઓછો થશે અને પરિણામે જે લસિકા કોષો છે એ પણ ઓછા પરિપક્વ થશે અને પરિણામે રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જો જોવા મળે છે એટલા માટે કહી શકાય કે ઉંમર વધે એટલે કે ગરડા વ્યક્તિઓમાં રોગ પ્રતિકારકતા જે છે ઓછી જોવા મળે છે બરાબર તો અહીં ફરીથી આપણે જોઈએ થાઈમસ એ ખંડમય અંગ છે હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલ છે થાઇમસ ગ્રંથિનું કદ જન્મ સમય મોટું હોય છે પરંતુ ઉંમર વધવાની સાથે તે નાની થતી જાય છે અને કિશોરાવસ્થાએ તે નાના કદની બને છે ત્યારબાદ એક મુદ્દો આપેલો છે કે થાઇમસ અને અસ્થિ મજા બંને પ્રાથમિક લસિકા અંગો જે છે એ ટી લસિકા કોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે જે ટી લસિકા કોષો છે એને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે આપણે જાણીએ છીએ કે ઉપાર્જિત પ્રતિકારકતા એ મુખ્યત્વે બે પ્રકારના કોષો દ્વારા નિયંત્રિત થતી હતી બી કોષો અને ટી કોષો એમાં જે ટી લિમ્ફોસાઇડ્સ બરાબર ટી લસિકા કોષો એ થાઇમસ અને અસ્થિમજ્જાની અંદર થાઇમસ અને અસ્થિમજા બંને અંગો એ ટી લસિકા કોષોને પરિપક્વ થવા માટેનું સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે તો આ થઈ ગઈ બંને પ્રાથમિક લસિકા અંગોની વાત પહેલી છે અસ્થિ બીજું થાઇમસ એના પછી છે બરોળ તો બરોળ એ વટાણાના મોટા દાણા જેવું અંગ છે અને તે મુખ્યત્વે કણો અને ભક્ષક કોષો ધરાવે છે બરાબર એનું સ્થાન આપણે જોવું હોય તો અહીં જોઈ શકીએ છીએ વટાણા દાણાના દાણા જેવું આ અંગ જેને આપણે બરોળ કહીએ છીએ બરાબર અને તે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે તે રુધિરમાં સર્જાયેલા સૂક્ષ્મજીવોને જકડી રાખી અને રુધિરના ગાળણનું પણ કાર્ય કરે છે બરાબર જે રુધિરમાં સર્જાયેલા સૂક્ષ્મજીવો છે એને બરોળ પોતાની પાસે પકડી રાખે છે એટલે એક રીતે એમ કહી શકાય કે રુધિરનું ગાળણ કરે છે બરાબર રુધિરમાંથી સૂક્ષ્મજીવોને બરોળ પોતાની પાસે પકડી રાખે છે એટલે સૂક્ષ્મજીવો સિવાય રુધિર એમાંથી પસાર થતું હોય છે બરાબર એટલે એમ કહી શકાય કે રુધિરના ગાળણનું પણ કાર્ય બરોળ કરે છે બરાબર બરોળ એ ઇરિથ્રોસાઈટ્સ જેને આપણે રક્તગણ અથવા તો આરબીસીસ કહીએ છીએ એનું મોટું સંગ્રહ સ્થાન છે બરાબર તો અહીંયા વટાણા દાણા જેવું અંગ મુખ્યત્વે લસિકાકણો અને ભક્ષક કોષો ધરાવે રુધિરમાં સર્જાયેલ સૂક્ષ્મજીવોને જકડી રાખી અને રુધિરના ગાળણનું પણ કાર્ય કરે છે અને બરોળ એ ઇરિથ્રોસાઈટ્સ એટલે કે રક્તગણો આરબીસી જેને કહેવાય એનું મોટું સંગ્રહ સ્થાન છે બરાબર તો અહીંથી એમસીક્યુ પણ પૂછી શકાય તમને અહીં ખાસ ધ્યાન રાખજો પ્રાથમિક લસિકા અંગો તરીકે કરીને થિયરી પૂછાય તો આપણે અસ્થિમજ્જા અને થાઇમસ બંને વિશે વર્ણન કરીશું આ મુદ્દો પણ એમાં આવશે દ્વિતીયક લસિકા અંગોની અંદર જો પૂછાય તો બરોળથી શરૂઆત કરવાની થશે એના પછી બીજું છે લસિકા ગાંઠ તો લસિકા તંત્રમાં વિવિધ સ્થાનોએ આવેલ નાની સખત રચના આ જે લસિકા વાહિની હોય એની અંદર જે છે થોડા થોડા અંતરે એ ગાંઠમાં રચના જોવા મળે છે જેને આપણે લસિકા ગાંઠ તરીકે ઓળખીએ છીએ તો લસિકા તંત્રમાં વિવિધ સ્થાનોએ આવેલ નાની સખત રચના છે લસિકા ગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મજીવો કે અન્ય એન્ટીજનોને જકડી રાખે છે બરાબર લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મજીવો કે અન્ય જે એન્ટિજનને જકડી રાખવાનું કામ આ લસિકા ગાંઠ કરે છે લસિકા ગાંઠમાં પકડાયેલ એન્ટિજન રહેલ લિમ્ફોસાઇટને સક્રિય કરે છે લિમ્ફોસાઇટનો મતલબ થાય છે લસિકા કોષ બરાબર સાઇટનો મતલબ થાય છે કોષ અને લિમ્ફ એટલે કે લસિકા બરાબર તો લિમ્ફોસાઇટનો મતલબ થાય છે લસિકા કોષોને એ સક્રિય કરે છે એટલે કે એન્ટીજન જ્યારે આ લસિકા ગાંઠમાંથી પસાર થાય ત્યારે લિમ્ફોસાઈટને સક્રિય કરે આ લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર આપે છે બરાબર તો અહીંયા લસિકા ગાંઠનું કાર્ય આપણે સમજી ગયા ફરીથી એક વખત જોઈએ લસિકા તંત્રમાં વિવિધ સ્થાનોએ આવેલી નાની સખત રચનાને આપણે શું કહીએ છીએ લસિકા ગાંઠ તરીકે ઓળખીએ છીએ લસિકા ગાંઠ એ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મજીવો કે અન્ય એન્ટીજેનોને જકડી રાખે છે બરાબર અને લસિકા ગાંઠમાં જે પણ એન્ટિજન પકડાય અહીં ધારો કે કોઈ એક એન્ટિજન લસિકા ગાંઠની અંદર પકડાયો છે તો આ એની સામે શું કરશે તો લિમ્ફોસાઇટને સક્રિય કરે છે લિમ્ફોસાઇટ કયા એક તો ટી અને બી બરાબર છે અને આ લિમ્ફોસાઇટને પ્રતિકાર પ્રતિકારક પ્રતિચાર આપે છે તો આ થઈ ગયું લસિકા ગાંઠ અને એના પછી એમ એલ ટી એના વિશે જોઈએ તો શ્વસન માર્ગ પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ બરાબર આપણે જાણીએ છીએ શ્વસન માર્ગ અગિયાર સાયન્સની અંદર બની ગયા છીએ બરાબર શ્વસન માર્ગ હોય કે પછી પાચન માર્ગ હોય કે મૂત્રજનન માર્ગ હોય એ અગત્યના માર્ગોના અસ્તર એટલે કે એની લાઇનિંગ હોય આ ધારો કે પાચન માર્ગ છે તો એની જે લાઇનિંગ છે બરાબર એ લાઇનિંગ અથવા તો અસ્તરમાં લસિકા પેશી આવેલી હોય છે જેને સંકલિત લસિકા પેશી કહે છે આવી લસિકા પેશીને શું કહેવાય શ્લેષ્મ સંકલિત શ્લેષ્મનો અર્થ થાય છે બરાબર છે આવી શ્લેષ્મ સંકલિત લસિકા પેશીઓ એ શ્વસન માર્ગ પાચન માર્ગ ને મૂત્રજનન માર્ગમાં ના અસ્તરમાં આવેલી છે તે મનુષ્યના શરીરની લસિકા પેશીનું પચાસ ટકા જેટલું પ્રમાણ ધરાવે છે મનુષ્યના શરીરની કુલ લસિકા પેશીમાંથી પચાસ ટકા આ શ્વસન માર્ગ પાચન માર્ગ ને મૂત્રજનન માર્ગના અસ્તરમાં છે તો આપણે જ આપણે જાણીએ છીએ કે શ્વસન માર્ગ એ મુખથી શરૂ થાય અન્નળી શ્વાસનળી વાહિકા બરાબર છે ત્યારબાદ પાચન માર્ગે આપણે જાણીએ છીએ કંટનળી અન્નળી જઠર નાનું આંતરડું પછી મોટું આંતરડું મળાશય અને મળદ્વાર અને એ જ પ્રમાણે મૂત્રજનન માર્ગ તો આ બધા જ માર્ગો છે એ આપણા શરીરમાં ખૂબ મોટો ભાગ ભજવે છે અને એની જે લાઇનિંગ છે એટલે કે એનું અસ્તર છે એ લસિકા પેશીનું બનેલું છે બરાબર જેને આપણે શ્લેષ્મ સંકલિત લસિકા પેશી અથવા ઇંગ્લિશમાં એને કહેવાય મ્યુકોઝલ અસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ મ્યુકોઝલ અસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ એટલે કે શ્લેષ્મ અસોસિએટેડ એટલે કે સંકલિત લસિકા પેશી તરીકે ઓળખવામાં આવે છે અને મનુષ્યના શરીરની લસિકા પેશીનું પચાસ ટકા જેટલું પ્રમાણ એ ધરાવે છે બરાબર છે અહીં આપણે એક એડેનોઇડ્સ એક અને આપણે ટોન્સિલ એટલે કે કાકડા કહીએ છીએ એ ક્યાં આવેલા છે આ જે દ્વિતીયક લસિકા અંગો છે એ બતાવ્યું છે આ ઇમેજની અંદર તો અહીંયા આજે આપણે પ્રાથમિક લસિકા અંગોની વિશે વાત કરી પ્રાથમિક લસિકા અંગો દ્વિતીયક લસિકા અંગો વિશે પ્રતિકારક તંત્ર શું કાર્ય કરે છે એના વિશે અભ્યાસ કર્યો તો આજે આપણે આટલું જ રાખીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એક નવા ટોપિક સાથે મળીશું આવજો મિત્રો